એક હતી ડોસી, તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે. ચિંતામાં ને ચિંતામાં ડોસી ડૂબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતા જતા રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે, ડોસીએ ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘરે જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે, ડોસી રે ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. સિંહ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં વરુ મળ્યો. વરુ કહે, ડોસીએ ડોસી તને ખાવ. ડોસી ધ્રુજતા ધ્રુજતા કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, શેર લોહી ચડવા દે, પછી મને ખાજે. વરુ કહે, ઠીક, પછી આજ રસ્તે નીકળજે. ડોસીએ બધા જાનવરોને આ પ્રમાણે વાયદો કર્યો અને માણ જંગલ પાર કર્યો અને દીકરીના ઘરે પહોંચી. ડોસી તો તેની દીકરીના ઘેર પહોંચી અને દીકરીને ખીર પૂરી બનાવવા કહ્યું. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવે પીવડાવે, પણ ડોસી સારી થાય નહીં. પછી એક દિવસ ડોસીને એની દીકરીએ પૂછ્યું, માળી ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાઓ છો? કાંઈ ચિંતા છે? ડોસી કહે, દીકરી, હું તો પાછી ઘરે જઈશ ને ત્યારે મને રસ્તામાં જાનવરો ખાઈ જવાના છે. મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું, પછી મને ખાજો. દીકરી કહે, અરે માળી, એમાં તો બીવો છો શું? આપણે ત્યાં એક ભંભોટિયો છે, તેમાં તમે બેસી જાઓ અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જાજો. ડોસી માટે તો દીકરીએ એક ભંભોટિયો કાઢ્યું. પછી ડોસી તેમાં બેઠા અને ભંભોટિયો દોડતો દોડતો ચાલ્યો. રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે, ભંભોટિયા ભંભોટિયા, ક્યાંય ડોસીને જોયા? ભંભોટિયો કહે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો, માળું આ શું, આ ભંભોટિયામાં તે શું હશે? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ અને વરુ મળ્યા. સૌ જાનવરોએ ભંભોટિયાને પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. આથી સો ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા. છેવટે ભંભોટિયો ડોસીના ઘર પાસે આવ્યો. ડોસી તેમાંથી હળવેક દઈને હાથ બહાર નીકાળી રાખ ઉડાડી અને બધા જાનવર પોતાની આંખ ખંજવાળે ત્યાં અટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં પેસી ગયા અને ઘરના બારણા ઝટ બંધ કરી દીધા. પછી સૌ જાનવરો પણ નિરાશ થઈને પાછા જંગલમાં જતા રહ્યા. આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે ગમે તેટલું સંકટ આવે તો પણ ગભરાવું જોઈએ નહીં. કોઈ એક ગામમાં એક ફેરૈયો રહેતો હતો. તે રંગબેરંગી ટોપીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા તેણે કદી કદી અલગ અલગ ગામમાં ફરવું પડતું હતું. એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો. જતા જતા તે રસ્તામાં થાકી ગયો. તેણે વિચાર્યું કે ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં. થોડી દૂર તેણે એક ઝાડ દેખાયું. તેણે ટોપીઓ વાળી પોતાની પેટી બાજુ પર મૂકી અને ઝાડ નીચે આડો પડ્યો. થોડી વારમાં જ તેની આંખ લાગી ગઈ અને તે ઘસઘસાટ ઊંઘી ગયો. બપોર પૂરી થવા આવી હતી ત્યાં જ ફેરૈયાની આંખ ઉઘડી. તે ફટાફટ ઊભો થયો અને જેવી પોતાની પેટી લેવા ગયો
તો આ શું? પેટીમાંથી ટોપીઓ ગાયબ હતી. તે ગભરાઈ ગયો. તેને આમ તેમ નજર કરી પણ કોઈ પણ નજરે નહોતું આવી રહ્યું. તો છેવટે ટોપીઓ કોણ લઈ ગયું હશે? અચાનક તેની નજર ઝાડ પર પડી. જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. 15-20 વાંદરાનો ઝુંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કુદાકૂદ કરી રહ્યા હતા. આટલા બધા વાંદરા! તેણે પથ્થર ઉઠાવીને માર્યા તો વાંદરાઓએ ઝાડ પરની નાની નાની બોડી તોડીને મારવા લાગ્યા. તેણે માથું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાળવા માંડ્યા. તેણે બગાસું ખાધું તો બધા વાંદરા બગાસું ખાવા માંડ્યા. હવે ફેરૈયો સમજી ગયો કે વાંદરા નકલચી છે. તેને એક યુક્તિ સૂજી. તેણે પોતાની પેટી ઉગાડી, તેને ઝાડ નીચે મૂકી અને પછી તેમાં પોતે પહેરેલી ટોપી તેમાં નાખી. આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ પેટીમાં નાખી. ફેરૈયાએ તરત જ પેટી બંધ કરી અને તરત જ ત્યાંથી ચાલતો થયો. શીખ. આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ. લક્ષ્મણ પટેલને અર્જન અને ભગવાન નામે બે દીકરા હતા. બેઉ કહ્યાગ્રા અને મહેનતુ હતા. એક દિવસ એમણે દીકરાઓને પાસે બોલાવી દરેકના હાથમાં 10-10 રૂપિયા આપતા કહ્યું, જાઓ 10 રૂપિયામાં ઘર ભરાય એવી ચીજ લઈ આવો તો ચતુર છો એમ જાણો. બેઉભાઈ 10-10 રૂપિયા લઈ ગામમાં ખરીદી માટે નીકળી પડ્યા. મોટો ભાઈ અર્જણ પહેલા કુંભારવાડે ગયો ને 10 રૂપિયાના કોડિયા માંગ્યા. કુંભારે એને કોડિયાની એક થપ્પી આપી. અર્જણ કહે, આટલા જ કેમ? કુંભાર કહે, જોઈએ તો 10 વધારે લો. અર્જણ કહે, મારે તો ઘર ભરાય એટલા જોઈએ. કુંભારે એને રૂપિયા પાછા આપ્યા. ત્યાંથી અર્જણ મોદીની દુકાન ગયો ને કહ્યું, લો 10 રૂપિયામાં ઘર ભરાઈ જાય એટલી દિવાસળીની પેટીઓ આપો. મોદીએ એને દિવાસળીની થોડી પેટીઓ આપી. એ પાછી આપતા અર્જણ કહે, મારે તો ઘર ભરાય એટલી દિવાસળીઓ જોઈએ, આટલી ઓછી ન ચાલે. ત્યાંથી પણ રૂપિયા પાછા લઈને એ ચાલતો થયો. પછી તે એક પિંજારાને ત્યાં ગયો. રૂપિયા લઈ પિંજારાએ એને રૂનું એક પડીકું બાંધી આપ્યું. અર્જણ કહે, બસ આટલું જ કે? મારે તો ઘર ભરાય એટલું રૂ જોઈએ. પડીકું પાછું આપી રૂપિયા લઈ તે આગળ ચાલ્યો અને એક ઘાંચીને ઘેર ગયો. ઘાંચીના હાથમાં રૂપિયા મૂકીએ બોલ્યો, ફકીર કાકા, લ્યો આ રૂપિયા અને ઘર ભરાય એટલું તેલ મને આપો. ફકીર ઘાંચી હસી પડ્યો ને બોલ્યો, ગાંડા, આટલા રૂપિયામાં માંડ લોટી ભરાય એટલું તેલ આવે, લે આ તારા રૂપિયા પાછા. એમ ગામમાં ફરીને અર્જણ થાક્યો. 10 રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ એની નજર ના પડી. અર્જણની પાછળ જ એનો નાનો ભાઈ ભગવાન આ બધું જોતો જોતો ચાલ્યો આવતો હતો. એણે પોતાની પાસેના રૂપિયામાંથી થોડા કોડિયા લીધા, થોડુંક રૂ લીધું, એક દિવાસળીની પેટી લીધી અને બાકી વધ્યા તેટલા પૈસાનું તેલ લીધું. પછી એ ઘર તરફ વળ્યો. બેઉભાઈને આવેલા જોઈ લક્ષ્મણ પટેલ જરા હસ્યો ને બોલ્યો, અર્જણ, તું 10 રૂપિયામાં શું શું લાવ્યો છે? અર્જણ કહે, બાપા, હું કાંઈ કાચો નથી. 10 રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ આપણા ગામમાં મળતી નથી. લ્યો આ તમે આપેલા રૂપિયા પાછા. એમ કહી એણે રૂપિયા બાપાના હાથમાં મૂક્યા. હવે લક્ષ્મણ પટેલે
નાના દીકરા ભગવાન તરફ નજર કરી તો એ રૂની દિવેટો તૈયાર કરી રહ્યો હતો। પછી એણે કોડિયામાં તેલ પૂર્યું ને અંદર વાટ મૂકી કોડિયા ઘરના ખંડે ખંડે મૂકી દીધા। બહાર ટોડલા પર પણ મૂક્યા। તે દીવાસળીની વડે દીવા સળગાવ્યા। તરત જ આખા ઘરમાં અંજવાળું થઈ ગયું। આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું। પટેલ કહે, વાહ બેટા, ધન્ય છે તારી ચતુરાઈને। તે દીવા કરીને ઘરને અંજવાળ્યું છે। તેમ સારા સારા કામ વડે તું આપણા કુળને પણ અંજવાળજે। અને અર્જણ તરફ ફરીને બોલ્યા, બેટા, તારો નાનો ભાઈ વધારે ચતુર છે। નાનો ગણી એને પૂછાય નહીં એવું ના રાખતો। બેઉ ભાઈ હળી મળીને રહેજો ને દીવા બનીને આપણા કુળને ઉજાળજો। તરત જ અર્જણ નાના ભાઈ ભગવાનને ભેટી પડ્યો। પછી બેઉ ભાઈ બાપાને પગે પડ્યા અને એમના આશીર્વાદ મેળવ્યા।